હા હકારનું ત્રીજા દિવસનું અને કર્મૌલટનું ત્રીજા દિવસનું આ બંને ફિલ્મના ત્રીજા ત્રીજા દિવસના કલેક્શનની વાત કરવાની છે હાહાકારનું કલેક્શન બહુ સારું રહેવું છે એમાં ના નહીં હવે અમુક અકલ મઠ્ઠાઓ છે ને અમારા દેશી ભાષા મને કોડાઓ કે એ એમાં પાછા કોમેન્ટ નાખશે કે ભાઈ તું તો થતો હતો ને કે ફિલ્મ બહુ ખરાબ છે તો કલેક્શન કેમ સારું આવે છે તો આની આ વસ્તુ મેં ઘણીવાર રિપીટ કરી છે ફરી એકવાર કરી દઉં કે હું એડરથી જો ફિલ્મના રિવ્યૂ આપવા માંડું કે હું ફિલ્મના રિવ્યૂ નેગેટિવ આપું છું કાલે સવારે કલેક્શન વધી જાય તો શું થશે એટલે એડરથી મારે રિવ્યૂ આપવાના છે ફિલ્મ જેવી છે એવી બોલવાની હવે કલેક્શન સારું આવે તો એમાં કંઈ અમારો થોડો વાક છે એ તો ઉલટાની સારી વાત છે ને કલેક્શન સારું આવે તો વાંધો શું છે ત્રિશાઉંધ ફિલ્મ છે બરાબર છે એના બધા નેગેટિવ જ રિવ્યૂ હતા બરાબર છે તો એ ફિલ્મનું કલેક્શન જરૂર આવ્યું હતું હવે ફિલ્મ જોઉં છું ખબર છે કે ફિલ્મ છે એ ખરાબ લાગે છે અને ફિલ્મ જોયા પછી હું રિવ્યૂ કરવા બેસું અને એમ વિચારું કે કલેક્શન સારું આવશે અને જો હું રિવ્યૂ નેગેટિવ કરીશ તો શું થશે તો હું મારે પોઝિટિવ રિવ્યૂ કરી નાખવાના એવું ન હોય એટલે જરીક તમારા જે મગજનું તાળું છે ને એને થોડુંક દિવેલ મૂકો અને થોડુંક ખોલો બાકી કલેક્શનને અને રિવ્યૂને કાંઈ લેવા દેવા નથી આ તો પબ્લિક છે ભાઈ પબ્લિકને મજા આવે તો ધબધબાટી બોલે દે કલેક્શનની તો અને બીજી વસ્તુ આપણી ચેનલ છે ને એ પબ્લિક દોઢસો બસો રૂપિયા જ્યારે ફિલ્મ જોવાની ખર્ચવાની આમ કહેવાય ને કે વિચારણા કરે તો એની પહેલાં આપણી ચેનલ પર આવીને રિવ્યૂ જોવે તો આપણો એમ આપણો ફક્ત એક જ મોટિવ છે કે પહેલાં એ નક્કી કરી લે કે આ ફિલ્મ માટે મારે દોઢસો બસો ત્રણસો રૂપિયા ખર્ચવા કે નહીં કારણ કે મધ્યમ વર્ગ માટે દોઢસો બસો રૂપિયા ખર્ચો અને બે દિવસનું શાકભાજી આવી જાય એટલે અમારો ધ્યેય એ જ રહેશે કે પબ્લિક પહેલાં વિચારી લે કે આ ફિલ્મ કેવી છે હું એ ડરથી તો ક્યારે ફિલ્મના રિવ્યૂ નહીં કરું કે ભાઈ હું ફિલ્મ વિશે ખરાબ બોલીશ તો પહેલાં હીરોને શું લાગશે પેલી હિરોઈનને શું લાગશે પહેલાં પ્રોડ્યુસરને શું લાગશે એ ડરથી તો હું ક્યારે ફિલ્મના રિવ્યુ નહીં કરું મારે જો એ બધાને જ ખુશ કરવા હોય તો મારે હંમેશાને માટે પોઝિટિવ રિવ્યૂ આપવા પડે એ ધંધીના થોડા મારે કરવાના છે અહીંયા અહીંયા તો પબ્લિક થ્રુ ચેનલ બની છે એટલે પબ્લિક માટે ચેનલ બની છે મેકર્સને સારું લાગશે તો આપણે કામ કરશે બાકી મેકર્સને ખુશ કરવા માટે કઈ ચેનલ થોડી બનાવી છે મેં એટલે જે જેન્યુન મેકર્સો છે એ બધા ડેલી કોને કનેક્ટ કરે જ છે મને કોલ કરે જ છે મારે રિવ્યુ લઈ જ છે એટલે ફક્ત ને ફક્ત કે મેકર્સોને સારું લગાડવા હીરો હિરોઈનને સારું લગાડવા માટે અહીંયા બોલવામાં નહીં આવે એટલે એ વસ્તુ તો ભૂલી જ જાજો એટલે એ રીતની ચેનલ આપણી કામ કરે છે બાકી કોઈને સારું લગાડવા માટે તો અહીંયા કોઈ બી કામ નહીં થાય આજે થતું અને આવતીકાલે નહીં થાય અને ક્યારેય નહીં થાય હા મેકર્સના કામ બહુ સારા હશે હીરોનું કામ બહુ સારું હશે હોય હો વાર એક વિડીયોમાં નહીં પછીના હરેક વિડીયોમાં એનું કામ વખાણવામાં આવશે ત્યારે મલ્હારભાઈની જો વાત કરી લો લોચા લાપસીમાં જે કામ કર્યું છે એની પહેલાંની જે કાંઈ ફિલ્મો હતી એના કરતાં એકદમ અલગ કામ કર્યું છે બહુ જબરજસ્ત કર્યું છે તો એના વખાણ હજી એ વિડીયોમાં તો થયા આવનારા હજી વિડીયોમાં જ્યાં જ્યાં રેફરન્સની જરૂર પડશે ત્યાં મલ્હારભાઈના વખાણ થશે યસ સોનીના વખાણ થશે રાડો પછી એને જે જે ફિલ્મો આવી છે અલગ કામ કરવાની ટ્રાય કરી છે ઘણી ફિલ્મોના કસુંબોના વખાણ થશે ને રેફરન્સમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કસુંબોના વખાણ થશે ભલે કલેક્શનનું આવ્યું પણ ડ્રાઈવ બહુ સારી હતી એટલે આ રીતનું છે જે સારું કામ હશે એના વખાણ એ સો ટકા અને એકવાર નહીં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બધે થશે એટલે હું તો એવા ડરથી ક્યારેય વિડીયો નહીં બનાવું કે ભાઈ મારા કામથી મલ્હારભાઈને શું થશે યશ સોનીને શું થશે મારા શબ્દોથી એને શું થશે કોઈ દી નહીં પણ કામ હશે સારું ત્યાં વખાણ થશે કામ સારું નહીં વખાણ નહીં થાય એટલે આ રીતનો સીન છે ત્રીજા દિવસનું કલેક્શન હા હાકારનું એકતાલીસ લાખ રૂપિયા આવ્યું છે જે બહુ સારું છે રિવરનું કલેક્શન છે એટલે એકતાલીસ લાખ રૂપિયા આવ્યું છે ટોટલ એકોતેર લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે અને કર્મવલટની વાત કરું તો કર્મવોલટનું એક એવરેજ કરતાં પણ નીચે રહ્યું એમ કહેવાય પાંચ લાખ રૂપિયા કલેક્શન રહીવરનું એવું છે જો કે એના શો જ ઓછા હતા આપણને ખબર જ હતી પહેલા દિવસના પ્રિડિક્શનમાં બાજુ આપણે જોયું હતું એના શો જ એક તો ઓછા છે પ્લસ એના જે રિવ્યુ આવ્યા છે એ પણ આમ બિલો એવરેજ આવ્યા છે એટલે એ બધું મેગું થયું છે અને પાંચ લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે ને ટોટલ અગિયાર લાખ રૂપિયા આવ્યું છે આ બે ફિલ્મોમાંથી છે ને હાહાકારમાં અને કર્મ ઓલટમાંથી કર્મ ઓલટ ફિલ્મ પહેલાં નીકળી જશે હાહાકારના કલેક્શન આ આવે છે સારા એવા એટલે આ ફિલ્મ છે હજી હાલ છે તો ખરી જ પણ કર્મવલટ હવે ક્યાંક ને ક્યાંક નીકળી જશે એવું લાગે છે તો હાહાકારનું ટોટલ એકોતેર લાખ રૂપિયા છે અને કર્મ ઓલટનું ટોટલ અગિયાર લાખ રૂપિયા છે આ રીતનો સીન હતો ધન્યવાદ